કેમ છો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાયને. ચાલો આજે ધોરણ 6 વિષય હિન્દી, જેની અંદર આપણે 1 થી 4 પાઠ તો થઈ ગયા, આ પાઠ છે 5મો પાઠ, એટલે કે એકાઈ 5 એકાઈની અંદર આપણે જોશું કે જય વિજ્ઞાન કી. તો આ એક કાવ્ય છે, એકાઈની અંદર શું છે કાવ્ય, જય વિજ્ઞાન કી. તો જય વિજ્ઞાન કી એટલે તમે જોતા જશો કે જય વિજ્ઞાન કે એટલે વિજ્ઞાન, એટલે તો વિજ્ઞાન શબ્દ તમે સાંભળેલો છે કે વિજ્ઞાન સબ્જેક્ટ આવે છે. જય વિજ્ઞાન કી કાવ્ય છે, જેની અંદર આખું વિજ્ઞાન વિશે આ પાઠની અંદર કહેવામાં આવ્યું છે. તો એ આખું કાવ્ય સમજી એ પહેલા આપણે એના શબ્દાર્થ સમજી લઈએ. શબ્દાર્થની અંદર છે સિલસિલા, સિલસિલા એટલે કે ક્રમ, વિલાશીલા, વિલાશીલા એટલે સુખભોગ, ઉપકરણ, ઉપકરણ એટલે કે સાધન, અનુસંધાન એટલે ખોજ, અધર એટલે હોઠ, ખુશિયાલી એટલે આનંદ અથવા ખુશી, દુની એટલે દોગુણી, શાન શોભા પ્રતિષ્ઠા, યશગાન એટલે પ્રશંસા કા ગાન, વસુંધા એટલે પૃથ્વી, નીચ એટલે અપના. તો આ શબ્દાર્થ છે, જે શબ્દાર્થ આપણે કાવ્ય સમજતા સમજતા એમાં સમજતા જશું. જય વિજ્ઞાન કી, જય વિજ્ઞાન કી, તો એ કાવ્ય છે. તો એ જય વિજ્ઞાન કી એટલે શું આપણે સમજીએ વિસ્તારથી. તો બુકની અંદર આપણે જોઈએ, બુકની અંદર ઈ સિકાઈ મેં જય જવાન જય કિસાન કે સાથ વિજ્ઞાન કી જય બતાઈ ગઈ હે. શું કે છે આ પાઠમાં, ઈ સિકાઈ એટલે કે આ પાઠની અંદર જય જવાન જય જવાન એટલે તમને ખબર જ છે કે જય જવાન જય કિસાન આ એક સૂત્ર છે, નારો છે, જે આપણે અમુક ટાઈમે બોલીએ છીએ. તો આ નારાની અંદર જય જવાન એટલે કે આપણા જે સૈનિકો છે, જય કિસાન એટલે અત્યારે તમને ખબર છે, અત્યારે ખેડૂત વિશે બહુ જોતા હશો તો પંજાબની અંદર અત્યારે એનું આંદોલન ચાલે છે, તમે જોતા હશો. તો જય જવાન જય કિસાન કેની સાથે સાથ વિજ્ઞાન કી ભાઈ જય જવાન કી અલો વિજ્ઞાન કી ભી જય બતાવી ગઈ, એટલે કે વિજ્ઞાનની સાથે સાથે જય જવાન જય કિસાનની સાથે જય વિજ્ઞાનની પણ બતાવે છે. વિજ્ઞાની વૈજ્ઞાનિકો ખોજો કી વજહ સે જો ઉપકરણ બને હે ઉનકા સારા વિશ્વ પર બહુત બડા પ્રભાવ રહા હે. જો શું કીધું છે કે જે વૈજ્ઞાનિકો નવી નવી ખોજ કરે છે, એટલે કે નવી વસ્તુઓ બનાવે છે, જેની કારણે આપને જે નવું ઉપકરણ બનાવે છે, એટલે કે જે નવું આપણે આપણે જે ઉપકરણ એટલે શું, જે આ સાધન, જે સાધનથી આપણે સહેલાઈથી કામ કરી શકીએ, તો એ નવું નવું સાધન બનાવે છે અને એનાથી આપણો દેશ વિશ્વ એટલે આખી દુનિયા બહુત બડા પ્રભાવ એટલે બહુ જ વધારે એના પર પ્રભાવ પડે છે. ઉન પ્રભાવ કે કારણ આ સારા વિશ્વ વિભિન્ન પ્રકાર સે સુખ સુવિધાઓ કા અનુભવ કર રહા હે. શું કીધું, એ પણ જે પણ સાધન બનાવે છે એ સાધનને કારણે એનાથી આપણે શું થાય છે, એના સાધનને કારણે પ્રભાવ પડે છે, પ્રભાવના કારણે આપણે આખા વિશ્વમાં વિભિન્ન પ્રકાર કે અલગ અલગ પ્રકારની સુખ સુવિધાનો એટલે કે આપણે એકદમ શાંતિથી સુખ સુવિધાનો ઉપયોગ કરી આપણું જીવન અનુભવ કરી રહ્યા છીએ. નૈતિક ફળ જો માનવતા જેસે મૂલ્ય એ સિકાઈને નીત હે. શું કીધું, નૈતિક ફળ છે એટલે કે આપણી જે ફરજ છે, નૈતિક ફરજ છે એ અને માનવતા પ્રત્યેના મૂલ્યો આ પાઠની આ કાવ્યની અંદર કહેવામાં આવ્યા છે. તો આપણે કાવ્ય જોતા જઈએ તો કાવ્ય વિસ્તારથી સમજીએ. જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી સુવિધાઓ કા સુર સિલસિલા વિલાસિતા કી ખુશ્બુ હે બચત સમય કી ઓર શક્તિ કી અબ વિકાસ કા જાદુ હે નયે નયે ઉપકરણ બનાએ નૂતન અનુસંધાન કી જય જવાન જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી. શું કીધું, જય જવાન એટલે આપણે ખબર છે જય જવાન જય કિસાન એટલે કે જય સૈનિકોની અને જય હો ખેડૂતોની અને જય હો વિજ્ઞાનની સાથે સાથે ત્રીજું શું લીધું, જય હો વિજ્ઞાનની કે જે આપણે વિજ્ઞાન આપણા દ્વારા આપણે જે વસ્તુ સાધન મળ્યા છે એની પણ જય હો વિજ્ઞાનની જય હો. સુવિધા કા શુરુ સિલસિલા સુવિધાઓ એટલે કે જે કામ કરવા માટે આપણે આસાન બનાવેલ સાધન હોય એ સાધનની પણ આપણે જે શરૂઆતથી સિલસિલા એટલે કે ક્રમ જે આપણે શરૂઆતથી જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ જે સાધનથી આપણો કાન આસાન થઈ જાય છે અને વિલાસિતા એટલે સુખભોગ એટલે આપણે એ કામ કરવામાં ખૂબ જ ખુશ્બુ રહે છે એટલે કે એ કામથી આપણે સુખભોગ મળે છે એટલે કે અમુક એવા કામ છે જે આપણે શરૂઆતથી પહેલાં ક્રમસર કરતા હોઈએ છીએ અને કામ કો આસાન બનાવી દે એટલે કામ કો આસાન એટલે કે જે આપણું કામ કરવામાં નિરાત રાખી દે એટલે કે ઓછા વધારે ટાઈમમાં જે કામ કરતા લાગતી એ આ સાધનની મદદથી આપણે ઓછા ટાઈમની અંદર કામ કરી શકીએ.
बचत समय की और शक्ति की जो ई नवा नवा साधनों नी शोध थई એટલે એનાથી શું થયું સુખ ભોગ મળ્યો એટલે કે આપણે એકબીજા સાથે ટાઈમ ઓછો જોયો સમય બચી ગયો શક્તિ બચી ગઈ આપણી અને એના કારણે આપણે એકબીજા સાથે સુખ ભોગ એટલે કે ફેમિલી સાથે રહી શકીએ સાથે સાથે અબ વિકાસ કા જાદુ હે શું કીધું છે વિકાસ એટલે આ પ્રગતિનું જાદુ છે જાદુ તો તમને ખબર છે એટલે કે ઈ જે શોધને કારણે જે જાદુ થયું છે પ્રગતિનું ઈ નય નય ઉપકરણ કા બનાય નૂતન અનુસંધાન કી નય એટલે કે નવા નવા સાધન છે બનાવે છે નૂતન એટલે કે નયા અભિન અનુસંધાન અનુસંધાન એટલે ખોજ તો આ રીતના નયા નવા નવા સાધન બનાવે છે અને નવી ખોજ કરે છે તો એની પણ જય હોય એમ કે છે કે નવા નવા સાધનથી નવી નવી ખોજ કરે છે આપણે ફાયદો જ હોય છે ને અત્યારે કે આપણે ઓછો એમાં ટાઈમ બચે આપણો આપણી શક્તિ ઓછી વેડફાય તો પહેલાના જમાના આપણે શું કરીએ પહેલાના જમાનામાં શું કરતા ચટણી ખાવી હતી તો ચટણી સહી નથી કરતા તો ચટણી ખાંડતા ખાંડણી દસ્તો પહેલાં ખાંડણી દસ્તો નહોતો છે આપણે જગ્યા હોય ઘરની એની અંદર ખાડા કરીને રાખેલી અમુક જગ્યામાં અમુક પથ્થરથી ખાંડતા પછી ખાંડણી દસ્તો નીકળ્યો પછી અત્યારે તમે જોતા તો મિક્સર મિક્સરથી ઉપર પણ અત્યારે નવી ટેકનોલોજીના સાધન છે ખાલી એક સ્વિચ દબાવો અંદર તમે બધું નાખી દો જેની ચટણી કરી મસાલો નાખી દો એટલે ચટણી રેડી સ્વિચ દબાવતા ઇલેક્ટ્રિકના સાધન આવી ગયા તો આ રીતના તમે જોશો તો આ એક મિક્સર કે ચટણી બનાવવાની વસ્તુ નથી તો આ રીતના જે ધંધા કરે છે જે ઘરે અમુક વસ્તુનો વપરાશ કરે છે કપડાં ધોવા માંડી બધાય સાધનો તમે જોશો તો આપણે અવેલેબલ છે જે આપણા ટાઈમ બચાવે છે શક્તિ બચાવે છે તો હવે બીજું મોબાઈલ પર બાતે કરીએ પેજર ફેક્સ મુસ્કુરાતે પલ મે જયપુર પલ મે મથુરા માનવ આજ પહોંચ જાતે વિજય શ્રી મિલતીજી પથ પર પથ ચલ ડગર વહી આસાન કી શું કહે છે જો બીજામાં શું કહે છે કે મોબાઈલ પર વાતે કરીએ મોબાઈલ પર આપણે અત્યારે કરીએ છીએ અત્યારે આપણે ઘરે જ રહીને મોબાઈલ પર વાત કરીએ કારણ કે આ એક વર્ષ સુધીમાં તો કોઈ ક્યાંય જઈ શક્યું નથી કારણ વગર તો કોઈ જાતું જ નથી બહુ કામ હોય તો જ બહાર નીકળે છે તો અત્યારે બધા મોબાઈલથી જ વાત કરે છે એમાં પેઝર ફેક્સ બધા મુસ્કુરાત એટલે કે હસતા હસતા મોકલે છે પલ મે જયપુર એટલે કે થોડીક વારમાં જયપુર ને પલ મે મથુરા કે થોડીક વારમાં જયપુર થોડીક વારમાં તો મથુરા પહોંચી જાય છે માનવ આજ બહુ જાતા હે વિજય શ્રી મિલતી જી પથ પર એટલે જે રસ્તા પર ચાલે છે ઈ ડગર એટલે કે ઈ રસ્તા પર ચાલે ભાઈ આસાનથી તો મથુરા ને જયપુર પહોંચી જાય છે જો તમને બે ચિત્ર તમારી બુકની અંદર છે જેની અંદર બધી ઇલેક્ટ્રિકની આઈટમ દેખાડી છે એસીથી માંડીને ફેન ટીવી કોમ્પ્યુટર બાજુમાં કોમ્પ્યુટર છે મોબાઈલમાં વાત કરે છે તો આ બધાય નવી ટેકનોલોજીના સાધન છે જે તમને ખબર હશે પહેલાં કેવા ફોન હતા પછી કેવા ફોન હતા પછી કેવા ફોન તમે જોશો અત્યારે તમે ફ્રી ટાઈમમાં તમને દાદા દાદી બે ઘરે તમે બધાઈ ગયા એટલે તમને બધું કીધું હશે કે પહેલાં તો ફોનય નહોતા અમારે આમ હતું તેમ પેલા ઓલા ફોન હતા ને ઓલા ફોન હતા ને તમે જોશો તો ઘણી બધી વાત કહેતા તો આવી રીતના પેલા જમાનાની સાથે અત્યારના વિજ્ઞાન સાથે સરખાવે છે કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ઇન્ટરનેટ કી પરછાઈ અધર અધર પર ખુશિયાલી કી ગંગા યમુના લહરાઈ બચે નહીં સદી કે બોલે દુનિયા અપની શાન કી જો આની અંદર શું કીધું કોમ્પ્યુટર કી ક્રાંતિ આવી કોમ્પ્યુટર કી ક્રાંતિ એટલે કે જે તમને ખબર છે કોમ્પ્યુટર પહેલાંના જમાનામાં 1800ની પહેલાં કોમ્પ્યુટર નહોતું ધીરે ધીરે હતું પણ એ અમુક જ જણા શીખી શકે અત્યારે તમે જો તો એ સ્કૂલમાં જાતા બધા વિદ્યાર્થીઓએ જેને કોમ્પ્યુટર ભણવું સહેલાઈથી ભણી શકે તો કોમ્પ્યુટરની ક્રાંતિ એટલે કે બદલાવ પરિવર્તન આવ્યું કોમ્પ્યુટર જેવી બદલાવ આવ્યું એને એમાંય પાછું શું કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ આવ્યું ઇન્ટરનેટ કી પરછા એટલે કે ઇન્ટરનેટ કોમ્પ્યુટરની તો ઇન્ટરનેટ તો છાયા તરીકે વપરાય છે જે અત્યારે બધાએ તમને ખબર છે કે ઘર બેઠા ભણે છે તો જો ઇન્ટરનેટ ન હોત તો ઘર બેઠા ભણાત ન ભણાત જે નેટ છે કોમ્પ્યુટર એક છે નથી મળતું નથી પણ એની સાથે તમે પડછાયાની જેમ ઇન્ટરનેટ વાપરીએ છીએ આપણે છાયાની જેમ તો એ ઇન્ટરનેટ વાપરવાથી આપણે એકબીજાની સામે આપણે જોઈ શકીએ છીએ સ્કૂલમાં ભણતું હોય એવું આપણે લાઈવ જોઈ શકીએ છીએ ને બધા ટીચરોને એકબીજા સ્ટુડન્ટને તો અધર અધર પર ખુશિયાલી કે આનંદ અધર અધર એટલે કે હોટ પર જે ખુશિયાલી એટલે કે બહુ આનંદ થાય છે ગંગા યમુના લહરાઈ જો ગંગા યમુના લહરાઈ એટલે એક રૂઢિ પ્રયોગ છે ગંગા યમુના લહરાઈ એટલે કે જે ગંગા જમુના નદી અહીંયા વહેતી હોય એવો મિનિંગ નથી લેવાનો એના જેવો મિનિંગ રૂઢિ પ્રયોગ છે ગંગા યમુના લહરાઈ એટલે કે બહુ જ આનંદિત થવું એટલે કે ખુશાલ હોય છે એકદમ ખુશાલ થઈ જાય કારણ કે આપણે ઇન્ટરનેટ
કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરી, કારણ કે વિદેશ રહેતા હોય તો અત્યારે તો બહાર જવાની ફ્લાઇટ બધી કેન્સલ થઈ ગઈ, કેમ જઈ શકીએ? આપણે વેકેશન હોય તો આપણે જઈ ન શકીએ, તો આપણે કમ્પ્યુટરના માધ્યમથી, હવે તો મોબાઈલમાં, મોબાઈલના માધ્યમથી ઇન્ટરનેટ હોય એટલે આપણે એકબીજાને જોઈ શકીએ. તો આ એક ગૌરવની વાત છે કે જે બીજા જૂના જે લોકો હતા, જૂના એટલે કે આપણા જે દાદા દાદીના જે પૂર્વજો પહેલાં હતા, એ તો એવી રીતના વાત ન કરી શકતા. આ ગૌરવની વાત છે જે આપણે અત્યારની પેઢી છે, પહેલાંના પેઢી સાથે અત્યારની પેઢી કમ્પેર કરે એના માટે ગંગા યમુના લહેરાઈ અમારા માટે, એટલે કે અમારે આનંદની વાત છે જે અમે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ વાપરીએ છીએ. બચ્ચે નહીં સદી કે બોલે, એટલે કે જે બચ્ચે છે, જે અત્યારના છોકરા છે, સદી એટલે કે 100 વર્ષ પહેલાંની અવધિ છે, શબ્દાબ્દી છે, તો 100 વર્ષના પહેલાંના બચ્ચા છે એ બોલે છે. અને અત્યારે શું કીધું છે, દુની અપની શાન હોય, એટલે કે જે પહેલાં 100 વર્ષના પહેલાં બાળકો છે એની અત્યારે કમ્પેર કરે છે કે અત્યારે જે 100 વર્ષ છે એના કરતાં દો ગુણી, એટલે દુની એટલે કે દો ગુણ, બે ગણું અત્યારે એમની શોભા છે, એટલે કે અત્યારે એનાથી દો ગણું શોભા તરીકે આપણે ઘણું બધું મળ્યું છે, જેની અંદર આપણે ફ્લાઇટમાં જઈ શકીએ, સ્કૂટરથી જઈ શકીએ. પહેલાં 100 વર્ષ પહેલાં બળદ ગાડામાં એક ગામથી બીજે ગામ જવું પડતું હતું. ફ્લેટ છે, અત્યારે રહેવા માટે સારા ફેસિલિટીવાળા ઘર મળે છે. ત્યારે શું હતા, ગામડાના હતા, જે ગારાના હતા ઘર બનાવતા, ત્યાં સિમેન્ટથી બનાવે છે. જે અત્યારે કાર છે, ઓટો છે, એ બધું ઘણું થઈ ગયું. પહેલાં ઘોડે ને બળદગાડું, ઘોડાગાડી બળદગાડામાં એકબીજામાં સવાર કરતા, તો રોડ ઉપરય તમને એટલું જોવા મળે છે, હવાઈ જહાજમાં, પ્લેનમાં ચડે, ફ્લેટ મકાનમાં, આ રીતના દરેકમાં 100 શબ્દાબ્દી પહેલાંની ગર્વ લે છે. હવે ચલે અપ, હવે ચોથી પંક્તિ છે, ચલે સમય કે સાથ તભી તો દુનિયા મેં અસ પાયેગી, ઈસ વસુધા પર સ્વર્ણ સવેરા નિજ પ્રયાસ સે લાયેગી, ફિર કરની શરૂઆત સભી કો માનવતા કે જ્ઞાન કી. શું કહે છે કે ચલે સમય કે સાથ, જો તમે સમયની સાથે ચાલશો ને તો જ તમારી દુનિયામાં યશ કીર્તિ થશે. જો ચલો સમય કે સાથ તભી તો, એટલે કે તમે સમયની સાથે ચાલશો તો દુનિયા મેં યશ પાયેગી, યશ એટલે કે કીર્તિ તમારું નામ થશે. તમે દુનિયા સાથે ચાલશો ને તો જ તમારું દુનિયામાં નામ થશે. ઈસ વસુધા પર સવર્ણ સવેરા, વસુધા એટલે શું થાય, પૃથ્વી ધરતી, સવર્ણ સવેરા, તો આ એક રૂઢિ પ્રયોગ છે, સવર્ણ સવેરા હોના રૂઢિ પ્રયોગ છે, એટલે કે સુખ સુવિધા હોવી અથવા નિર્માણ કરના, સુખ સવર્ણ સવેરા હોના એટલે કે સુખ સુવિધા નિર્માણ કરના, એટલે કે અહીંયા કહેવામાં આવે છે કે આ ધરતી પર આપણે સુખ સુવિધાનું નિર્માણ કર્યું છે. નીચ પ્રયાસ સે લાયેગે, નીચ એટલે કે આપણું, અપના, નીચ એટલે શું થાય, નીચ એટલે કે અપના, આપણા પ્રયાસથી, આપણી કોશિશથી આપણે આ બધું નવું નવું લઈ આવશું. કે ફિર કરની શરૂઆત સભી કો, એટલે કે ફરીથી આપણે શરૂઆત કરવાની છે. કે માનવતા કે જ્ઞાન કી, એટલે કે મનુષ્યના ઇન્સાનિયત, મનુષ્ય એટલે કે ઇન્સાનિયતની આપણે પાછી શરૂઆતથી ગાન એટલે કે ગાવાની શરૂઆત કરવી જોઈએ. તો આ પાઠની અંદર તમને, આ કાવ્યની અંદર તમને બધાને સમજાઈ ગયું હશે જે આ કાવ્યની અંદર શું કીધું છે, જય વિજ્ઞાન કી. જય વિજ્ઞાન કી એટલે કે જેની અંદર વિજ્ઞાન વિશે કહેવામાં આવ્યા છે. 100 વર્ષ પહેલાંની જે ટેકનોલોજી છે અને અત્યારની ટેકનોલોજી, એટલે કે અત્યારના જે વૈજ્ઞાનિકો દ્વારા જે સાધનો મળ્યા છે એનું આપણે ગૌરવ લેવાનું કહે છે. અને આગળ જતાં આપણે એનાથી ને નવી નવી શોધ કરીએ અને એનું માનવતાની દ્રષ્ટિએ, ઇન્સાનિયતની દ્રષ્ટિએ આપણે ગાવાનું કહે છે, આપણે નવી શરૂઆત કરવાની કહે છે. તો આ પાઠ, આ કાવ્ય બધાને સમજાઈ ગયું હશે એવી મારી આશા છે. તો નેક્સ્ટ પાઠમાં મળીશું. જય શ્રી કૃષ્ણ.